વિરોધ તો કૌરવો ની સેના યુદ્ધ તો ચાલ્યું જ આવે છે ને એ તો લગાતાર રહેવાનું પણ છે બરાબર બાકી વાસ્તવિક રીતે જો જોઈએ ને સાહેબ તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ સત્ય જગત મિથ્યા આનો અર્થ છે બ્ર પરમા છે હવે આ મિથ્યા આપણને ભાષે છે ક્યારે સાહેબ કે જેવી રીતે કે આત્મા માંથી પરમાત્મા પરમાત્મા માંથી આત્મા પ્રગટ થયો બરાબર આત્મા એ પ્રગટ કર્યું

ત્રણ કાળ જગત નથી કાળ એટલે સમય ત્રણ કાળ એટલે એક તો પાતાળ પૃથ્વી અને આસમાન આ ત્રણ કાળ છે જ્યાં જ્યાં કાળ લાગુ પડે સમય લાગુ પડે ત્યાં એ બધું મિથ્યા છે જેવી રીતે બાળક નો જન્મ થાય બાળક જન્મે બાળક સ્વરૂપ માં આવે પછી એમ કે બાલ્ય અવસ્થામાં જરાક આગળ વધે બે પાંચ વર્ષ પછી બાર વર્ષે કિશોરાવસ્થા માં આવે પછી તરુણ અવસ્થા માં આવે યુવાન અવસ્થા માં આવે

તો એ આત્મા થી ઉપર જે પરમાત્મા છે તેને ગુરુ કહેવામાં આવે છે તો આવી રીતે જે જગત હવે આપણે જોઈએ છીએ પરમાત્મા માંથી આત્મા આત્મા માંથી ચિત ચિત મન બુદ્ધિ અહંકાર ને એના દ્વારા પછી બનાવવામાં આવ્યા રજોગુણ તમોગુણ ગુણ સત્ય ગુણ ત્રણ ગુણ ત્રણ ગુણ માંથી બહુ ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વ પાંચ તત્વમાંથી માંથી બની

કબીર સાહેબ પણ કહે છે કબીર સુનો ભાઈ સાધુ મેં તો હું વિશ્વાસ મે હું વિશ્વાસ માં છું કે જો તમારી અંદર વિશ્વાસ છે તો હું બધી જગ્યાએ એ જો તમારી અંદર વિશ્વાસ નથી તો હું ક્યાંય નથી બરાબર તો આમ વિશ્વાસ જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે પણ વિશ્વાસ જે છે તે અડગ હોવો પડે સાહેબ બરાબર અડગ વિશ્વાસ આવું હોય તે થાય આજ છે આના સિવાય બીજું કઈ નથી એ નક્કી થઈ જવું પડે નરસિંહ મહેતા નક્કી થઈ ગયું હતું કે અખિલ બ્રહ્માંડ એક જ મારો શ્રી હરિ જ ઉજવે અખિલ બ્રહ્માંડ કીધું એટલે બધી જગ્યાએ મારો પરમાત્મા છે મારો શ્રી હરિ છે એના સિવાય બીજું કઈ છે નહી આજ વસ્તુ સાચી છે અને એ પરમાત્માની મસ્તી જેની અંદર આવી જાય છે એ સાહેબ સર્વસ્વ પરમાત્મા દર્શન બન કરે છે અને સર્વસ્વ ની અંદર એ પોતાના આત્મા ને જોવે છે અને પોતાની અંદર બધા આત્મા ને જોવે છે

આ સત્ય સ્વરૂપી પરમાત્મા માંથી સન માંથી આયો આત્મા ની અંદર સન રૂપી પરમાત્મા છે આ છે સનાતન ધર્મ હવે ધર્મ નો અર્થ બને છે ફરજ કર્તવ્ય કાનૂન અને ધર્મ નો બીજો અર્થ બને છે ધારણ કરવું બરાબર કે તમે તમારા ધર્મ ને ધારણ કરો સનાતન ને ધારણ કરો સનાતન સર્વ વ્યાપક છે તેને તમે ધારણ કરો તો મનુષ્ય નો એક જ અર્થ છે કે કોઈ પણ ગમે તેમ કરી આત્માને ઓળખશો એટલે બધું સગડું રહસ્ય જે છે એ ઉઘાડું થાય પણ આપણે શું છે મનચિત બુદ્ધિ અહંકારમાં અટવાયા છીએ સંકલ્પ વિકલ્પમાં અટવાયા છીએ એટલે આપણને ખબર પડતી નથી

લાખની ગાડીઓ કરોડોના બંગલા કરોડો અબજો નું બેંક પેલેસ સાહેબ આ સાધુ નથી કારણ કે સાધુ જે હોય છે શબ્દ સ્પર્શ રૂપ ગંધ પાંચ ઇન્દ્રિયો પર એને સિક્કો મારી દીધો હોય છે એને પેક કરી દીધું હોય છે એને કંટ્રોલ કરી લીધી હોય છે ઇન્દ્રિયોને એ કોઈની ઈર્ષા કરતો નથી કોઈની નિંદા કરતો નથી

ગુરુ દીક્ષા આપી નથી પણ બજરંગદાસ બાપા ને લોકો ગુરુ માનતા બરાબર બજરંગદાસ બાપા એ કોઈને નામ ઉપદેશ કે ગુરુ દીક્ષા આપી નથી બાકી બજરંગદાસ બાપા તો સર્વશ્રેષ્ઠ હતા અને આમ તો બધા સંતો મારી દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે

તમામ અસુરો દેવી દેવતાના વિરોધમાં શું છે કે દેવી દેવતાઓ વિરુદ્ધ થવું તે આસુરી વૃત્તિ છે હવે દેવી દેવતાઓથી વિરુદ્ધ થનારો જે આસુરી વૃત્તિ ધરાવતો જે કોઈ અસુર હતો તેની અંદર પણ આત્મા તો હતો જ સાહેબ અસુર માં આત્મા તો હતો જ ને પરંતુ એ આત્મા ભટકેલો આત્મા કેવાય એને ખબર નથી કે આ દેવી દેવતાઓ છે આના વિરુદ્ધ મારે ના ચલાય એટલે એનો એ અસુરો નો કોઈ દોષ નતો અસુરો ને તો બિચારા ખબર જ નતી કે હું શું કરું છું શું નહીં એને તો ખ્યાલ જ નતો પણ અને અસુર ની અંદર પણ આત્મા છે અને દેવતાઓની અંદર પણ એ જ આત્મા હતો સરવાળે અસુર અને દેવતાઓ થી ઉપર છે એ પરમાત્મા છે આત્મા છે બરાબર આત્મા પરમાત્મા આ બધી લીલા જે ના સાંભળ્યું હતું ક્યારે એ પણ સાંભળવા મળ્યું ખુબ 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 ધન્યવાદ સાહેબ અને આવી રીતે જ્યારે સમય મળે અને જ્યારે કઈ એ થાય ત્યારે સમાજ કલ્યાણ માટે સમાજને કઈક ને કંઈક એવો સારો એવો મેસેજ મળે જે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુ સાહેબ અને આવી જ રીતે કઈક ને કઈક જે સમાજ માટે જે એના હિત માટે અને એને શું કાર્ય કરવું છે અને એને કઈ દિશા પર જવું છે આવા ના મેસેજ મને આપતા રહેજો ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી જય મામેરડી જય સનાતન ધર્મ